Subscribe now and press the bell icon. Never miss an update. राधे राधे, जय श्री कृष्ण भक्तो। तो मित्रों, स्वागत छे आपनु आपनी YouTube चैनल भक्ति कीर्तन संग्रह मां। तो मित्रों, आज ना आ वीडियो मां आपने होली पहला आवता होराष्टक विजे थोड़ीक वात करवाना छे। क्या होराष्टक क्यारे आवे छे? आ होराष्टक एटले शुं? आ होराष्टक ने शा माटे अशुभ मानवामां आव्यो छे? अने आ होराष्टक ना दिवसोमां शुभ कार्य न करवा पाछळ तेनु पौराणिक तेमज तेनु ज्योतिषीय कारण शुं छे? तो मित्रों, वीडियो पसंद आवे तो वीडियो ने लाइक करी अमारे चैनल ने सब्सक्राइब जरूर थी करजो, के जेथी आप सौ ने अमारा अवनवा नवीनतम वीडियो सौ प्रथम मळता रहे। तो मित्रों, धार्मिक दृष्टिए मार्च महीनो खूब ज महत्वनो छे, के तेमा बे सौथी मोटा तहेवार आवे छे, एटले के महाशिवरात्रि अने बीजो होळी। तो फागण मासनी शरूआतनी साथे ज सौ कोई रंगोना तहेवार होळीनी आतुरतापूर्वक राह जोवे छे। दर वर्षनी जेम आ महीनानी पूर्णिमानी तिथि पर होळीनो तहेवार आवे छे। होलिका दहननी साथे ज होळीना पर्वनो आरंभ थाय छे। होळीना पर्वन देशभरमां बे दिवस सुधी उजववामां आवे छे, परंतु होळीना आठ दिवस पहला आवे छे होराष्टक, के जेने शुभ समय मानवामां नथी आवतो। अने आ दरमियान तमाम प्रकारना शुभ अने मांगलिक कार्यो पण करवामां आवता नथी। तो हिंदु परंपरा प्रमाणे फागण मासना शुक्ल पक्षनी अष्टमीनी तिथिथी लईने होळिका दहन सुधीना समयने शास्त्रोमां होराष्टक कहेवामां आव्युं छे। तो आ होराष्टक बे शब्दोनो बनेलो छे, એટલે કે હોળી અને અષ્ટક એટલે કે આઠ દિવસનો પર્વ। પંચાંગ અનુસાર આ વર્ષે હોળાષ્ટક 21 માર્ચ 2021ને રવિવારથી શરૂ થઈને 28 માર્ચ 2021 રવિવારે હોલિકા દહનના દિવસ સુધી રહેશે। આ હોળાષ્ટકના આઠ દિવસોમાં લગ્ન વિવાહ મુંડન સહિતના કોઈ પણ માંગલિક કાર્ય થતા નથી। આ ઉપરાંત 16 સંસ્કાર જેવા કે નામકરણ, જનોઈ સંસ્કાર વગેરે પણ નથી કરવામાં આવતા, કે તેની પાછળ પૌરાણિક અને જ્યોતિષીય બંને કારણો માનવામાં આવે છે। આ સમયમાં ભગવાનના પૂજાપાઠ અને તેમનું સ્મરણ અને ભજન કરી શકાય છે, તેનાથી ઘણું સારું ફળ મળે છે અને તેનાથી આપણને ઘણા લાભ પણ થાય છે। તો આવો સૌ પ્રથમ જાણીએ કે આ હોળાષ્ટકને અશુભ શા માટે માનવામાં આવે છે। તો એવું માનવામાં આવે છે કે ભક્તો પ્રહલાદના નારાયણ ભક્તિ સાથેના ક્રોધથી હિરણ્યકશ્યપને હોળીના આઠ દિવસ પહેલા ઘણી બધી તકલીફો મળી હતી, અને ત્યારથી આ આઠ દિવસ આપણા હિન્દુ ધર્મમાં અશુભ માનવામાં આવે છે। આ આઠ દિવસોમાં ગ્રહો તેમનું સ્થાન બદલી નાખે છે। ગ્રહોના પરિવર્તનને કારણે કોઈ શુભ કાર્ય હોળાષ્ટક દરમિયાન કરવામાં આવતું નથી। આઠમા દિવસે હિરણ્યકશ્યપની બહેન હોલિકા પ્રહલાદને ખોળામાં લઈને અગ્નિમાં બેસે છે, પરંતુ પ્રહલાદ બચી જાય છે અને હોલિકા બળી જાય છે। પ્રહલાદના અસ્તિત્વની ખુશીમાં જ આપણે બીજે દિવસે રંગોની હોળી એટલે કે ધૂળેટી ઉજવીએ છીએ। તો આવો હવે જાણીએ કે આ હોળાષ્ટક શુભ કાર્ય કરવા પાછળ તેનું પૌરાણિક અને જ્યોતિષીય કારણ શું છે। તો પૌરાણિક કારણ એમ કહે છે કે એક માન્યતા અનુસાર કામદેવ ભગવાન શિવની તપસ્યા ભંગ કરી દીધી હતી, અને તેનાથી રોષે ભરાઈને તેમણે પ્રેમના દેવતા કામદેવને ફાગણ માસની અષ્ટમી તિથિના દિવસે જ ભસ્મ કરી નાખ્યા હતા। કામદેવની પત્ની રતિએ શિવની આરાધના કરી અને કામદેવને પુનર્જીવિત કરવાની તેમને વિનંતી કરી, કે જે શિવજીએ સ્વીકારી, અને મહાદેવના આ નિર્ણય બાદ જનસાધારણે પણ હર્ષોલ્લાસ મનાવ્યો અને હોળાષ્ટકનો અંત હોળીના રંગો સાથે આવ્યો। આ રીતે હોળીનો તહેવાર બની ગયો અને આ જ પરંપરાના કારણે આઠ દિવસ શુભ કાર્ય વર્જિત માનવામાં આવ્યા છે। તો વળી જ્યોતિષ એમ કહે છે કે ફાગણ માસના શુક્લ પક્ષની અષ્ટમીની તિથિને ચંદ્રમા, નવમીએ સૂર્ય, દસમીએ શનિ, એકાદશીએ શુક્ર, 12મે ગુરુ, 13મે બુધ, 14મે મંગળ અને પૂનમે રાહુ ઉગ્ર સ્વભાવના હોય છે। આ ગ્રહોના નિર્બળ થવાથી
માનવ મસ્તિષ્કની નિર્ણય ક્ષમતા ક્ષીણ થઈ જાય છે અને આ દરમિયાન ખોટા નિર્ણય લેવાના કારણે નુકસાન થવાની સંભાવના રહે છે કે જેની ગુંડળીમાં નીચ રાશિનો ચંદ્રમા વૃશ્ચિક રાશિના જાકર અથવા ચંદ્ર છઠ્ઠા અને આઠમા ભાવમાં હોય તો તેમને આ દિવસોમાં વધુ સચેત રહેવું જોઈએ। તો વળી આ દિવસોનું વૈજ્ઞાનિક રીતે પણ મહત્વ છે। તો વૈજ્ઞાનિકો કહે છે કે હવામાનમાં પરિવર્તન થવાને કારણે મન અશાંત અને હતાશ તેમજ ચંચળ રહે છે। બે મનથી કરેલા કામો ક્યારેય સફળતા આપતા નથી, તેથી આ સમયમાં આનંદ કરવો જોઈએ અને હોળીના તહેવારમાં રંગોથી રંગાઈને રમવું જોઈએ કે જેથી તમારું મન શાંત અને ખુશ થાય છે। તો મિત્રો, કે આપ સૌ લોકો આ હોરાષ્ટક દરમિયાન કોઈ શુભ કાર્યની શરૂઆત નહીં કરો। અગર જો આપે શુભ કાર્ય કરવાનું નિશ્ચિત કર્યું હોય તો અમારો આ વિડીયો જોઈને હવે આ દિવસોમાં શુભ કાર્ય નહીં કરો કે જેનું અમે આપને પૌરાણિક તેમજ જ્યોતિષીય કારણ બતાવ્યું અને આપને સમજાઈ પણ ગયું હશે। તો આશા છે કે આપ સૌ લોકોને અમારો આ વિડીયો પસંદ આવ્યો હશે। તો વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કે જેથી આપ સૌ લોકોને અમારા અવનવા નવીનતમ વિડીયો સૌ પ્રથમ મળે। તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં। ત્યાં સુધી આપ સૌને અમારી ચેનલમાં જય શ્રી કૃષ્ણ।